હરિયમ બાળકો, ચલો મજે આવીને પેપેના વિડીયોમાં હે સરસ મજાના ચિત્ર જોઈ જોઈ નીચે બોર્ડ કર્યો. તો આજે પણ આપણે જોડકા જોડવાના છીએ અને સાચો આલ્ફાબેટ જોઈએ ગોળ કરવાનું છે, એટલે નોટમાં જ કરવાનું છે. બરાબર, નોટમાં જ લખવાનું છે. એટલે હું ચિત્ર દોરીશ, એ ઉપરથી તમારે આલ્ફાબેટ શોધવાનું છે. બરાબર ને, કે અને એની સામે જોડવાનું છે. તો એ ધ્યાન રાખજો. બરાબર, હવે ચિત્રો જોજો, પછી તમારે એનો આલ્ફાબેટ જોડવાનો છે. બરાબર, હવે તમે અહીંથી આલ્ફાબેટ શોધવાનું છે તમારે. બરાબર, પછી આપણે જોડકા જોડીએ. બરાબર ને, તમે ત્યાં સુધી શોધી રાખો કે કયો આલ્ફાબેટ આવે છે. બરાબર, ચાલો હવે અહીંયા જુઓ. હવે જ્યારે આવું હોય ને ત્યારે તમારે ભૂલ ના થાય એ જોવાનું. બરાબર, કારણ કે આમાં એવા પેલામાં શું ક્યાં હોય કે એક સરખા તમને લાગે તો આપણે ભૂલથી એ પણ જોડાઈ જાય. બરાબર, ચલો અહીંયા આપણે પહેલું શું છે, શું છે, માછલી. બરાબર, હવે માછલી નું શું થાય, ફિશ. બરાબર ને, તો ફિશ નો આલ્ફાબેટ કયો એ આપણે અહીંથી શોધવો પડે. બરાબર ને, કોઈ ચિત્ર નો આલ્ફાબેટ આપણને ખબર ના હોય તો આપણે જોડકા પણ કેવી રીતે જોડીએ, કે એને ગોળ કરવાનું હોય તો પણ આપણે કેવી રીતે કરીએ. બરાબર ને, તો ફિશ નો આલ્ફાબેટ કયો છે, એ ફોર ફિશ. બરાબર, અને ફિશ ની બગીમાં મેં કયું ચિત્ર દોર્યું હોય તો પણ એફ આવે, ફેન. ફેન એટલે પંખો પણ છે ને એફ માં. પછી એફ ફોર ફોર,
fox બરાબર ને તો જો મે અહીંયા માછલી પંખો શિયાળ બરાબર ને એમાંથી કોઈ પણ ચિત્ર મૂક્યું હોય તો પણ આપણે શું જોડવાનો એ તો અહીંથી આપણે જોડીશું એ પડી ખબર ચલો હવે બીજું જે ચિત્ર સાનું છે છત્રી તો છત્રી નો અલ્ફાબેટ કયો ડબલ વી વી તો યુ યુ ફોર અમ્બ્રેલા બીજું શું હતું યુમાં યુનિફોર્મ યુનિફોર્મ એટલે ગણવેશ બરાબર ને તો આપણે યુ ક્યાં દેખાય છે આમાંથી પાછો આપણને યુ પણ ઓળખવો જોઈએ ને આ યુ છે કે આ છે હે તો આ શું છે કે આ તો આ ડબલ યુ છે અને આ યુ છે તો આપણે આ છત્રીને અહીંયા યુ સાથે જોડવાની છે નીચે લીટી આવી બરાબર ચલો હવે શું છે આ ચિત્ર ઘડિયાળ બરાબર આ ઘડિયાળ છે એના બદલીમાં કૂવો હોય છે ને ગામડે ખેતરમાં કૂવો હોય બરાબર તો ઘડિયાળનો અલ્ફાબેટ કયો થાય વોચ એટલે ઘડિયાળ બોલીએ છીએ ને તો વોચ ડબલ કયો આવે ડબલ ડબલ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ ડબલ ફોર વોટ વેર એટલે કે કૂવો પછી આપણે આ દીવાલ હોય છે ને દીવાલ એ વોલ એટલે દીવાલ થાય વેર એટલે કૂવો બરાબર તો આ વોચની બદલીમાં કૂવાનું ચિત્ર આપ્યું હોય તો પણ આપણે કયો અલ્ફાબેટ જોડવાનો ડબલ્યુ બરાબર ડબલ્યુ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ એમ અહીંયા પણ ફેન આવે ને બરાબર ફેન તો હવે આ શું છે બોલ બરાબર ને તો બોલ નો અલ્ફાબેટ કયો થાય બોલ હોય કે બલૂન હોય ડક
તો પણ ડી આવે ડી ફોર ડોલ ડોલ એટલે ડીગલી તો ડી ફોર ડોન્કી ડોન્કી એટલે ગધેડો તો જુઓ અહીંયા મેં ખાલી બતક જ દોર્યું છે એની બદલીમાં તમને પેપરમાં કે ગમે ત્યારે કોઈ વર્કશીટમાં ડીગલી હોય પછી ડોન્કી ગધેડો હોય ડગ કબૂતર હોય કે ડી ફોર પાછું બીજું તો શું ડો કૂતરો તો કૂતરો હોય કે બતક હોય તો આપણે કયો અલ્ફાબેટ આવશે ડી બરાબર આ આપણા જોડકા હવે કઈ બાકી રહ્યું છે ના અહીંયા ચિત્રમાં પણ જોઈ લો તો બધા ચિત્ર જોડાઈ ગયા હવે અહીંયા નીચેના ચિત્ર જુઓ તો આ શું છે બિલાડી તો બિલાડી કેટ એટલે બિલાડી એનો અલ્ફાબેટ કયો થાય સી હવે મેં બિલાડીની બદલીમાં બીજું શું શું આવે છે સી ફોર કાર કાર એટલે મોટર આવે છે ને પછી સી ફોર કાઉ કાઉ એટલે ગાય પછી બીજું શું છે સી ફોર ક્રો ક્રો એટલે કાગડો પછી સી ફોર કોક કોક એટલે કૂકડો તો સીમા આ બિલાડી સિવાયના કોઈ પણ ચિત્ર હોય તો પણ આપણે સાની સાથે જોડવાનું છે સી બરાબર કે સી ફોર કૂકડો હોય પછી કાગડો હોય પછી કાર ગાડી હોય ગાય હોય કે બિલાડી હોય બરાબર એ બધાનો આવે સી હવે નીચે ચિત્ર છે હાઉસ ઘર એનો અલ્ફાબેટ છે એચ બરાબર ને તો એચ માં ઘરની બદલીમાં બીજા કયા કયા ચિત્રો હોય તો હોર્સ એટલે ઘોડો જો મેં અહીં ઘરની બદલીમાં ઘોડો દોર્યો હોય તો પણ શું આવે એચ મરઘી દોરી હોય હેન હેન એટલે મરઘી તો પણ શું આવે એચ હેટ એટલે ટોપો તો એ ટોપો દોર્યો હોય તો પણ શું આવે એચ બરાબર હવે એચ એ અહીંયા આવવું છે ને આડું છે કદાચ તમે આને એચ સમજીને અહીંયા જોડો તો ખોટું પડે ને તો આપણે એચ કેવો છે એ પણ યાદ રાખવાનું છે હવે આ શું છે જગ બરાબર ને તો જગ કયો આવે અલ્ફાબેટ જે જે ફોર જગ પછી શું છે જે ફોર જી અને જે ફોર જોકર તો આપણે આ જે ને જગ સાથે જોડી દીધું હવે નીચે શું છે તો આઈસ્ક્રીમ હવે આવી આઈસ્ક્રીમ એ હોય કે કન્યા પેલા બાઉલ વાળી આ આઈસ્ક્રીમ પણ મૂકો બરાબર અથવા સાઈનો ઘડ્યો ઈ કેટલે સાઈન આયર્ન એટલે ઇસ્ત્રી બરાબર તો ઇસ્ત્રી હોય સાઈનો ઘડ્યો હોય કે આઈસ્ક્રીમ હોય તો આપણે શું જોડવાનું આઈ બરાબર તો આ રીતે આપણે ચિત્ર દોરીને જોડકા જોડવાના છે હવે અહીંયા બાજુમાં આપણે બોક્સ બનાવીશું અહીંયા લખેલો હશે આલ્ફાબેટ એ આલ્ફાબેટ આપણે
અહીંયા શોધવાનો છે જે અહીંયા અલ્ફાબેટ લખ્યો છે એવો અલ્ફાબેટ અહીંયા શોધવાનો છે બરાબર જેમ આપણે એવું કરતા હતા ને કે અલગ પડતો એના ઉપર ચોકડી તો બીજા બધા સરખા હોય પણ એક જ એમાં અલગ પડતો હોય એમ નહીં અહીંયા જે છે એવો અલ્ફાબેટ અહીંયા શોધવાનો બોલીશું આ છે ટી આ
બરાબર ચલો હવે આ કયો આલ્ફાબેટ છે H કયો છે H તો અહીંયાથી આપણે હવે H શોધીશું તો આ છે K આ M આ S આ H અને આ U તો આમાં H ક્યાં આવ્યો તો અહીંયા છે H બરાબર એટલે આપણે બોલ્ડ કરી દેવાનું હવે આ કયો આલ્ફાબેટ છે K K for kite બરાબર તો આપણે હવે આમાંથી K શોધીશું તો આ કયો આલ્ફાબેટ છે D આ K આ O આ N અને આ A તો આમાં K ક્યાં બોલ્યા આપણે અહીંયા એ બોલ્યા બરાબર હવે આ કયો આલ્ફાબેટ છે Q Q for queen બરાબર તો અહીંયા આપણે હવે Q શોધીશું તો આ A E Q S ને R બરાબર તો Q ક્યાં બોલ્યા અહીંયા ત્રીજા નંબરે ચલો હવે આ કયો આલ્ફાબેટ છે T કયો છે T તો હવે અહીંયા શોધો આ આ T D H P તો આમાંથી T ક્યાં હતો આ રહ્યો T બરાબર ચલો હવે આ કયો છે આલ્ફાબેટ S કયો છે S તો આ A E F K અને S તો ક્યાં છે S અહીંયા છેલ્લે ચલો આ આલ્ફાબેટ છે P કયો છે P તો હવે આ N R P T અને S તો P ક્યાં હતો આ રહ્યો P બરાબર ચલો અહીંયા નીચે એક જ લખી લઈએ જગ્યા છે ચલો G બરાબર તો F J સરખા છે એટલે એમાં તમારે ધ્યાન રાખવાનું તો આ છે V આ F હવે E અને F એ પણ સરખા છે પછી S U અને Y તો U ક્યાં હતો આ રહ્યો U હવે આ શું છે G શું છે G તો આ F J G M અને D તો આવો G ક્યાં દેખાયો આપણને અહીંયા બરાબર તો આ રીતે નોટમાં લખવાનું છે આ જોડકાર દોરી કહેજો જે કોઈ દોરી આપે ઘરમાં
चित्र दोरी करजो अने आ आ रीते नोट मा लखी लीटी पाड़जो आवी ए अने पछी लखजो एटले तरत जुदू पड़े। चलो हरिओम।